કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર પર આક્ષેપો કરવામાં આવ્યા છે, જેમાં સરકારના અણધડ વહીવટના કારણે રાજ્યમાં ભય અને અંધાધૂંધીનો માહોલ સર્જાયો હોવાનો આરોપ કરાયો છે. સાથે જ આખા રાજ્યમાં 2 લાખથી વધુ લોકોના મોત થયા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. શાસન અને નીતિ હંમેશા ખેડૂત વિરોધી રહી છે. ચૂંટણીઓ આવે ત્યારે મત લેવાના હોય ત્યારે જાહેરાતો મોટી થાય, ખેડૂતોના ઉત્થાનની વાતો થાય, એમને સ્વપ્ન બતાવવામાં આવે 2022 સુધી એની આવક બમણી કરવાની, એને વચનો આપવામાં આવે. પણ જ્યારે જ્યારે કાયદા કાનૂન નીતિઓની વાત આવે, બજેટની વાત આવે, ત્યારે હંમેશા ખેડૂત વિરોધી નીતિ આ સરકારની રહી છે. 3 કાળા કાયદાથી લઈ ને ગુજરાતની વાત કરીએ તો આજે ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે પાયમાલ છે. એને ઉત્પાદનના પૂરતા બજાર ભાવ નથી મળી રહ્યા. વીજળી મોંઘી છે, ખાતર મોંઘું છે, બિયારણ મોંઘું છે અને તમામ રીતે આર્થિક રીતે પાયમાલીનો ભોગ બન્યો છે. એવા સંજોગોમાં ખાતરનો ભાવ વધારો એ ખેડૂતને તમામ રીતે પાયમાલ કરનારો બનશે. ખેડૂતો સરકાર પાસે જ્યારે આ કોરોના મહામારીનો સમય હોય, એને ઉત્પાદનના પૂરતા ભાવ ના મળ્યા હોય, આર્થિક રીતે તકલીફમાં હોય, ત્યારે રાહતની અપેક્ષા રાખતા હોય, એના બદલે ખાતરનો ભાવ વધારો કરી અને સરકારે એને પડ્યા પણ પાટવ સમાન માર માર્યો છે. ત્યારે સરકાર પાસે અમે આજે પણ સ્પષ્ટ માંગણી કરીએ છીએ કે ગોળ ગોળ વાતો ના કરે. વડાપ્રધાન શ્રીના નામે, રાજ્ય સરકારના નામે આજે પણ ભાજપના નેતાઓ ખાતરનો ભાવ વધારો નથી થયો, નહીં થાય, ખેડૂતોને નુકસાન નહીં થાય એવી વાતો કરે છે, પણ કોન્ક્રીટ રીતે એની માટેની કાર્યવાહી કરે. તમે આ ખેડૂતોને લૂંટવાનું બંધ કરો. આ કપરો સમય છે, એને રાહત આપવાની જરૂરિયાત છે, એના દેવા માફ કરવા જોઈએ. એના બદલે તમે એને ખાતરનો ભાવ વધારો કરીને એને ફરી મારવાનું કામ કરી રહ્યા છો. તાત્કાલિક આ ભાવ વધારો પાછો ખેંચવામાં આવે અને ખેડૂતોને રાહત દરે ખાતર મળે એવી વ્યવસ્થા કરવામાં આવે. જે રીતે અમારા સાથી ધારાસભ્ય ભાઈ શ્રી નૌશાદભાઈ અને ઋત્વિકભાઈ સુરેન્દ્રનગર જિલ્લાની માહિતી લઈને આવ્યા છે અને એમણે તમને સ્પષ્ટ આંકડા સાથે પુરાવા સાથે માહિતી આપી છે કે 65 દિવસની અંદર એક જ જિલ્લાની અંદર મૃત્યુ દરમાં કેટલો બધો વધારો થયો. કોમોર્બિડિટીના કારણે મૃત્યુ થઈ શકે, પણ જે આખા ગત વર્ષની એવરેજ મૃત્યુ દર છે એના કરતા રાતોરાત છેલ્લા 65 દિવસમાં જે વધારો છે એ કોઈ પણ રીતે માની શકાય એમ નથી. એટલા માટે આજે પણ અમારી સરકાર પાસે સ્પષ્ટ માંગણી છે કે તમે જે આંકડા જાહેર કરો છો કે આ કોરોના મહામારીમાં ગુજરાતમાં 8273 જેટલા મૃત્યુ થયા છે એ વાત તદ્દન સત્યથી વેગળી છે. તમે આંકડા છુપાવી રહ્યા છો, તમે ગુજરાતની જનતાને, દેશને, વિશ્વને તમારી નિષ્ફળતાઓ છુપાવવા માટે ગુમરાહ કરી રહ્યા છો, ભ્રમિત કરી રહ્યા છો. ત્યારે છેલ્લા 1 વર્ષની અંદર ગુજરાતમાં દરેક જિલ્લા વાઇઝ, તાલુકા વાઇઝ કે શહેર વાઇઝ જે પણ મૃત્યુ નોંધાયા છે એ દરેક મૃતકની સામે એના મૃત્યુના કારણ સહિતની માહિતી સાથેનું શ્વેત પત્ર ગુજરાતની જનતા સમક્ષ સરકાર પ્રસિદ્ધ કરે. કોંગ્રેસ પક્ષ પણ એના ધારાસભ્યશ્રીઓ, એના ચૂંટાયેલા પ્રતિનિધિઓના માધ્યમથી પત્ર લખી અને આ માહિતી માંગવાનો પ્રયાસ કરશે. સરકાર જો માહિતી સીધી રીતે નહીં આપે તો નામદાર હાઈકોર્ટના શરણે જઈને પણ જે સરકાર આ મોતના આંકડાઓને લઈને રમત રમી રહી છે, ગુજરાતની ને દેશની જનતાને ગુમરાહ કરી રહી છે, આ મહામારીના સમયમાં લોકોને મદદ કરવાને બદલે પોતાની નિષ્ફળતાઓ છુપાવવાનો પ્રયત્ન કરી રહી છે, એની સામે કોર્ટમાં જઈને પણ દાદ માંગવામાં આવશે. ત્યારે સરકારને મારી વિનંતી છે
કે આ કોરોના મહામારીના એક વર્ષના સમયગાળા દરમિયાન આખા ગુજરાતમાં જે પણ મૃત્યુ થયા છે એ મૃતકોના નામ સાથે એના મૃત્યુના કારણ સાથેની માહિતી સહિતનું શ્વેતપત્ર બહાર પાડે તો ગુજરાતની જનતા એને માહિતગાર થાય, આશ્વસ્ત થાય કે સાચા અર્થમાં સરકારે માહિતી સાચી આપી છે। જો તમે આ માહિતી નહીં આપો, છુપાવવાનો પ્રયત્ન કરો છો, એનો સ્પષ્ટ મતલબ છે કે તમે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના આંકડા છુપાવો છો, તમે લોકોને ગુમરાહ કરો છો, અને એની સામે જરૂર પડશે તો અમે કોર્ટનું શરણું પણ લઈશું। આ ડોઝ માટે પણ વેક્સિન નથી મળી રહી, એવા સંજોગોમાં ખાલી મોટી વાતો કરવાથી, મીટિંગો કરવાથી કે રિપોર્ટિંગ કરવાથી નહીં ચાલે। સાચા અર્થમાં ગુજરાતના લોકોને કોરોનાથી બચાવવા છે તો એગ્રેસિવ રણનીતિ સાથે માસ ટેસ્ટિંગ કરવામાં આવે, મોટા પ્રમાણમાં વેક્સિનેશન કરવામાં આવે, અને જે પણ ઓક્સિજન બેડ વેન્ટિલેટર ને ઇન્જેક્શન ને બાકીની જરૂરિયાતો છે એના માટે યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવામાં આવે।